ધાનેરા તાલુકાના જાડી ગામને પણ કોરોના વાયરસને લઈ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. સેનેટાઈઝની આ કામગીરીમાં દૂધ ડેરીના ચેરમેન, મંત્રી સહિત ગામના યુવાનો દવાનો છંટકાવ કરી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા માટે ગામડાના લોકોને જાગૃત કરવા માટે માહિતી અપાઈ રહી છે. આજે જાડી ગામની તમામ શેરી મહિલાઓ સુધી પહોંચી ટ્રેક્ટર અને પંપ દ્વારા દવાનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા પશુપાલકોને ઘર સુધી પહોંચી સાબુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારી સામે લડવા માટે સૌ સહયોગ સાથે સેવા પણ આપી રહ્યા છે. ત્યારે જાડી ગામે પોતાના ઘરમાં દરજી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દરજીભાઈએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી જાતે 1000થી પણ વધારે માસ્ક બનાવી ગામમાં રહેતા દરેક નાગરિકોને વિનામૂલ્યે માસ્ક આપી કોરોના મહામારીથી બચવા માટેની ઉત્તમ સેવા આપવામાં આવી રહી છે. ડેરીના ચેરમેનના સહકારથી પશુપાલકોને પણ માસ્ક આપવામાં આવી રહ્યા છે, જેથી દૂધ ભરાવવા માટે ડેરી ઉપર આવતા પશુપાલકો માસ્ક પહેરી અને કોરોના જેવા જીવલેણ રોગ સામે રક્ષણ મેળવી શકે. મહામારીના કારણે મેં જ્યારે કોરોનાનો વિષય ચાલુ થયો એ દિવસે મેં 1200 ગામમાં વિતરણ માસ્ક કર્યા છે, જે ઘરે ઘરે આપે છે, કોઈ ડેરી મંત્રીને આપે છે અને ગામમાં બધાને જેટલી મારી સહાય એટલે 1200 આપે છે અને આજ બી ચાલુ છે મારું કામ, એને પણ હું આપી રહ્યો છું. જેને જોઈતી એ વસ્તુ હું તમામ જાડી ગામજનો માટે હું તૈયાર છું, એ સેવા માટે કરવા બેઠો છું. હું સિલાઈ કામ કરું છું પણ એ માસ્કનું મફત વિતરણ કરું છું, મારા ઘરનું કાપડ લાવીને સાહેબ, એટલે મારો આભાર છે. કેટલા બનાવ્યા છે અત્યાર સુધી માસ્ક? તમે 1200 વેચે છે, કોઈને ઘેર આપે છે, કોઈ લેવા આવે છે એમને આપે છે, ફ્રી આપશે. કયા કયા વિસ્તારમાં પહોંચતા કર્યા તમે માસ્ક? ખાસ મારા ગોળીયા વિસ્તારમાં અને ડેરી ચેરમેન શ્રી જેસુંગભાઈને પણ કાલે મેં આપ્યો છે, 100 જેવો માસ આપે છે અને હજી પેલા ડેરી આપવાના છે બાકી. શું નામ તમારું? હા, દરજી મહેન્દ્રભાઈ ગિરધારીભાઈ જાડી.